વિયેન્ડણમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. સતત વધતી જતી એટીકેટીથી આગળ વધવામાં તેમની મુશ્કેલી વધી રહી છે. વિયેન્ડણમાં યુનિવર્સિટીએ ઓક્ટોબર મહિનામાં બેચલર ઓફ કોમર્સની ચોથા સેમેસ્ટરની એટીકેટીનું પરિણામ જાહેર કર્યું, જેમાં 7598માંથી 5418 વિદ્યાર્થી નાપાસ થયા છે, જ્યારે 1868 વિદ્યાર્થીઓ પાસ થયા. પરિણામે પરીક્ષાનું માત્ર 24.59% જ પરિણામ આવ્યું. આ પરીક્ષામાં 258 વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા. 42 વિદ્યાર્થીઓના ફોર્મ રદ થતા તે પરીક્ષા આપી શક્યા ન હતા. આ સિવાય 10 વિદ્યાર્થીઓ ગેરરીતિમાં પકડાતા તેમનું હિયરિંગ બાકી છે. જોકે આ પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ અને એપ્રિલ મહિનામાં યોજાશે, ત્યારે આ પરીક્ષામાં રેગ્યુલર પરીક્ષાની જેમ પેપર લેવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્ક્સના MCQ રહેશે. વિવિધ વિદ્યાશાખાઓમાં જે રીતે MCQની છે, અમુક ટકા MCQના ક્વેશ્ચન પૂછવાની, તો અન્ય વિભાગમાં એટલે અન્ય ફેકલ્ટીમાં પણ આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો વિદ્યાર્થીનું પરિણામ સારું આવી શકે, તો એ બાબતે વિચારવાનું રહે.